આપણે ચર્ચા ચાલતી હતી કે મહિલાઓ એજ્યુકેટેડ છે જ અને કદાચ નથી તો પણ પ્રેક્ટિકલ છે, એને કારણે આ બિલ ખરા સમયે આવ્યું છે અને બિલનો ખરા અર્થમાં હકીકતમાં જેના માટે જે ઉદ્દેશથી બિલ રજૂ કરવામાં આવ્યું છે કે બિલ અમલમાં લાવવામાં આવ્યું છે એ ખરા અર્થમાં સાર્થક થઈ શકશે. અને એ બાબતે ચર્ચા ચાલતી હતી કે અત્યાર સુધી એવું હતું કે પુરુષ પ્રધાન સમાજ હતો અને હવે જયારે 50% મહિલા અનામત બિલ આવ્યું છે જેને લઈને હવે મહિલાઓને પ્રાધાન્ય મળશે, તો આ અંગે રૂઝાન હું આપની પાસે જ આવીશ કે મહિલાઓને પ્રાધાન્ય મળશે, રાજનીતિમાં મહિલાઓનું કદ કેટલું વધી શકે? જેમ મેં 50% વધી ગયું, કારણ કે 50% હવે જે મેં પહેલા બી કહ્યું કે એઝ યુઝ્યુઅલ કે ઘણી વાર ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે જે આપણા બહેનોમાં એવું નથી. સેકન્ડ કે હવે આને હું કહીશ પોલિટિકલ એમ્પાવરમેન્ટ. અત્યારે આપણે આજે જે આ કર્યું છે, આપણે ગુજરાત ઇઝ વેરી પોપ્યુલર ફોર ઇટ્સ બિકમિંગ અ મોડલ સ્ટેટ, એટલે અત્યારે આપણે જે કર્યું છે બીજા સ્ટેટો બી કોપી કરશે અને આઈ વોન્ટ કે આઉટ ઓફ ઇન્ડિયા બી આ મોડલ કોપી થાય, તાકી બીજી, કારણ કે અત્યારે મારે બહેનો રિલેટેડ વાત કરવી છે, એટલે આપણી બહેનોને ઓલ ઓવર ધ વર્લ્ડ ફાયદો થાય મારી એવી ઈચ્છા છે. કારણ કે થયું છે શું, વર્ષોથી ઇન્ડિયા અને બીજામાં બી ઇટ્સ અ પેટ્રાઇકલ, એટલે પિતૃત્વ વાતા સોસાયટી કહેવાય, એટલે જે છોકરો કરે યા જે ફાધર કરે યા બ્રધર કરે એ બધું સાચું, અને જે દીકરી કરે ને પહેલાથી કહેવાય કે તારે તો જમવાનું જ બનાવવાનું છે ને તારે તો ઘૂંઘટમાં રહેવાની, ઓલ ધેટ પેટ્રાઇકલ થિંગ. હવે આ બિલના લીધે જે પપ્પા એટલે જે મેલને ચાન્સ મળતો તો છોકરીને બોલવા માટે કે આવું કરવાનું તારે તો પેલું જ કરવાનું, હવે ચાન્સ એને નહીં મળે, કારણ કે હવે જે 50% અનામત છે એટલે પેલી છોકરી યુ નો ઇટ્સ અગેન એમ્પાવરમેન્ટ. જયારે આપણે એમ્પાવરમેન્ટ ની વાત કરીએ છીએ, મને ઘણા લોકો પૂછે કે એમ્પાવરમેન્ટ ના શું એટલે શું, તો સિમ્પલ કે જયારે બહેનો પોતાના ડિસિશન લઈ શકશે એને એમ્પાવરમેન્ટ કહેવાય. ફાઇનાન્શિયલ ડિસિશન લો, સોશિયલ ડિસિશન લો, પર્સનલ ડિસિશન લો, કારણ કે આજની તારીખમાં અગર બહેનને છોકરો બી કરવું હોય છે નથી કરવું હોતું તો એને એને બિચારીને પોતાનો ડિસિશન લેવાનો હક નથી. એટલે હવે આ બિલ થી હજી એક બહેનોને પાવર એમ્પાવરમેન્ટ મળે છે કે એનાથી એ લોકો પોલિટિક્સમાં આવે છે, એ લોકો પોલિટિક્સમાં આવવાથી એક બીજો ફાયદો છે જે સત્ય છે, ભલે બીજા જે કહેતા હોય પણ બેન બહેનની 100% દોસ્ત છે, બેન બહેનને જે પ્રોબ્લેમ હોય સમજી શકે છે, એટલે તો આપણે પોલીસમાં બેરો લઈએ છીએ, તાકી શું બેન બહેનને પ્રોબ્લેમ સમજીને આપણે સોસાયટીને હેલ્ધી બનાવી. કેમ કે જ્યાં સુધી આપણે સોસાયટીને અગર લેટસ ઇકોનોમિકલી બી વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ કહે છે કે જ્યારે જે જે કન્ટ્રીઝમાં જે જે કંપનીઝમાં બહેનો એઝ અ ડાયરેક્ટર બેઠા છે તો બહેનો એ કંપનીનો ઉદ્ધાર થયો છે, કારણ કે જે બહેનની સૂઝબૂઝ છે જે રીતેની કામ કરવાની કાર્યક્ષમતા છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ કે બેન જયારે કામ કરે છે, પાછું રિપીટ કરું છું, કમ્પેશન જ છે, એ ઈગો નથી રાખતા, એ ટીમવર્કમાં કામ કરે છે. આ બધી જે ચીજો છે, આ બધી ચીજો છે, કોઈ બી કંપની બોલો, કન્ટ્રી બોલો, એડમિનિસ્ટ્રેશન બોલો, એમાં બહુ જ જરૂરી છે, એટલે આના લીધે આઈ સી લોટ ઓફ ગ્રોથ ઇન ધ ફ્યુચર. જી મન્નાકિની બેન, આપને પૂછવા માંગીશ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તો શું આ વોટ બેંક માટેનું કોઈ પગલું હોઈ શકે ખરું, શું કહેશો? અમે મારે મહિલાઓનું છે એટલે વધારે પડતું કે સરકાર પર ટોણો નથી મારવો, એ લોકો ખરા ટાઈમે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી એટલે આ વસ્તુ લાયા. તો પાછો કરતા હતા, અત્યારે એમને કેન્દ્રમાં મલ્લાકિની બેન, ભાજપનું કે આપણે નિર્મલાબેનનું માનીએ તો એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ કાયદો કે જે 2009 થી ભાજપની સરકાર અમલમાં મૂકવા ઈચ્છતી હતી, પરંતુ રાજ્યપાલની એક સહી કે રાજ્યપાલની એક સહીને કારણે નહોતો થતો, ને ક્યાંક ને ક્યાંક આ કાયદો જે મોડો લાગુ થયો છે એની પાછળ કોંગ્રેસ જવાબદાર છે, એવું જયારે ભાજપનું માનવું છે કે નિર્મલાબેનનું માનવું છે, તો શું કહેશો? નિર્મલાબેનનું માનવું છે કે ભાજપનું માનવું છે, પણ હું તો એટલું માનું છું કે રાજ્યપાલ આના માટે બિલકુલ જવાબદાર નથી, કોંગ્રેસ પક્ષ પણ જવાબદાર નથી. ભાજપની જે નીતિ ને એમણે એના માટે આ બધું ચલાવ્યું છે, બાકી 2009 થી કોંગ્રેસ પક્ષનો પણ આમાં કોઈ તકલીફ નથી અને ગવર્નરની પણ નથી, પણ એમણે એની સાથે જે કાયદો મૂક્યો હતો કે વોટ બેંક જે કરી શકે ને જેને એ લોકોને રદ બાતલ કરવા આમાંથી એ વસ્તુના લીધે અત્યારે લગી અટકી ગયું હતું, બાકી કોઈ કારણસર બિલ છે. 27 ઓગસ્ટ 2009 સેન્ટરમાં એ બિલ પાસ થયું અને 11/11/2009 એ બિલ ગુજરાત સરકારે પાસ કર્યું, અને પછી ડિસેમ્બરમાં એસેમ્બલીમાં એને પ્રોડ્યુસ રજૂઆત કરી હતી, પછી એને 2010 પાછું કર્યું, 2011 પાછું કર્યું, અને અત્યારે એ જ એ બિલ
જે ગવર્નર બદલ્યું ત્યારે ગવર્નર પણ મહિલા હતી અને યુપીએની ચેરપર્સન પણ મહિલા હતી, છતાં એ બિલ વારંવાર પાછો કરતા હતા અને અત્યારે એ જ એ બિલ પાસ થઈ ગયું છે. આમાં કોઈ ફેરબદલ નથી કરી જી, તો એ તો ભાજપ સરકાર તો શરૂથી મહિલા 33% મહિલાના મત જ અમારો રાજીવ ગાંધી સ્વર્ગસ્થ. બીજી વસ્તુ તમને કહું, મહિલા અનામતના હિસાબે તો તમારા માન્ય નેતા શ્રી સુષ્મા સ્વરાજ ને તમારે વિપક્ષમાં બેસાડવા પડ્યા હતા મહિલા અનામત ના લીધે જ. સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ની દેખરેખ મહિલા અનામત અનામત લોકસભા નો બિલ બાકી છે, બાકી કમલાબેન આપણા એક્સ ગવર્નર હતા, એમને કઈક એ પોઈન્ટ પર વાંધો હતો કે 100% વોટિંગ ના અલાવતા. હવે જે નવા ગવર્નર આયા, જે બધી આખી સ્ટોરી આપણને ખબર છે, તો જે નવા ગવર્નર આયા એમને તો આંખ બંધ કરીને પાસ કરી દીધું. પણ હવે જો તમે અત્યારે બી આ જે 50% નું પારિત થઈ ગયું, પણ એ લોકોએ બીજેપી ગવર્નમેન્ટે અત્યારે હજી બી એ લોકોએ 100% નું પારિત ખાસ નથી કરાયું ને અટકાયું, કારણ કે અધરવાઇઝ ધેર આર લોટ ઓફ અધર કોમ્પ્લિકેશન. અને ઇલેક્શન કમિશને બી તમે આજે જોયું તો બૂમ પાડી છે કે ભાઈ તમે પાછી ચડાઈ જશે લોકોને, ગરીબ લોકોને, કે જે લોકો વોટ નહીં આપી શકે. ઇટ જસ્ટ લોજિકલ નથી કે તમે 100% વોટ આપી શકો. સાચી, એટલે આ બે ચીજ કન્ફ્યુઝનમાં ના લો. હવે જે થઈ ગયું ને આ બે ચીજ કન્ફ્યુઝનમાં ના લો, અત્યારે આ મુદ્દો નથી. મુદ્દો છે એ જ હું કહેવા માંગુ છું કે મહિલા અનામત બિલ છે ને મહિલાઓની વાત છે ખાસ, તો આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું. પરંતુ અત્યારે દર્શકોને આપણે વાત કરી કે મહિલા અનામતનો કાયદો જે આવ્યો છે, આ કાયદામાં શું ખાસ છે, શું જોગવાયો છે એ વિશે જાણીએ. આ પેકેજ